અમુ શું આપણે વિચારી રહ્યા છીએ કે તમારા માસી મામા બધાએ અલગ અલગ મારી વસ્તુમાં લગ્ન આપી પરંતુ અમુક વિચારી શું
નામની પાછળ છુપાઈ ગઈ અને સંકોચ સાથે તે બોલી, બારી તારા માટે હું આ લાવી છું. તેને એને ઇનામ પાંચકાની મસૂરની કોપરી એટલે રેશમ અને સૂતરની કોપરી જે ફેરિયાને તે આપે છે. એટલે કે કોથળી દેખાડી. હું હતો તો બાળક પણ અમુની આંખોમાંથી કરું કરું એટલે કે પ્રગટ થવાની હતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ કરીને રહ્યા. એટલે કે અમુવાની અને બાળકના સમય ત્યારે જે સુતર મૂકેલી રાખે છે ત્યારે અમે બે ખૂબ જ રડી પડ્યા. પછી તો અમુ મોટી થઈ એટલે કે સમય જતાં અમુ શું થઈ જાય છે, મોટી થઈ જાય છે, વધારે નાની બની. એના રૂપમાં યુવાન ઉપર એટલે કે મોટી થાય છે એના રૂપમાં શું યુવાન જોવા મળે છે. એના બાબા એટલે કે કોમળતા સુંદરતા અને ચાતુરતા એટલે કે કોમળતા ઉભી. એની આંખોમાં મસીને બદલે ગરજા ઉપસી આવી પણ અમારો સ્નેહ ઉમર સાથે પર ખરેખર સૂચવે છે કે એની આંખોમાં લજ્જા વધ્યા અને ઉમર વધવાના સાથે અમારો પણ સ્નેહ વધ્યો. ઘટ્યો નહીં, બધા સંજોગોને સ્થિતિ વટાવીને એ વધારે વધારે સરળ થયો. એની વિનાશ કરવી, એની ભવ્યતા ઓળખાય ત્યાં તો અમુના લગ્ન લેવાય એટલે કે મોટી થાય છે તો અમુના પર લગ્ન નક્કી કરવામાં આવ્યા. અમુ હવે સાસરે જશે એ વિચાર ગમગીન થઈ ગયો. લેખક વિચારે છે કે તો અમુ પણ સાસરે ચાલી ચાલશે અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એને પીઠી ચડી ત્યારે રણી પડ્યો. પ્રસંગ કહે છે કે એના લગ્ન અચકાવ્યા અને એને પીઠી ચોકાડવા માટે ત્યારે હું ખૂબ જ રડી પડ્યો. અમુની વિદાય બાની આંખોમાં સાવ અદરકો બરસતો હતો એટલે કે અમુની વિદાય થાય છે ત્યારે બા ખૂબ જ રોય છે. સદા વગરના રડતી આંખે દીપમૂઠ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોગડિયા આંકડા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી હતી મંગળતા અને અનુભવાતું હતું કારણે હું બાની પાછળ પડે પડે જે ઉભો હતો. મારા અંતરની ગજબ ગણવર્ધન ચાલતી હતી. વસ્તુ સમજાતું હતું પણ એકલતાની લાગણી સર્વો કરી હતી. મેં આગળ કરીને બાપુજી પાસેથી 25 રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની વાંચિકાવાળી વસ્તુ થેલીમાં ભૂખા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસા જાય ત્યાં જ મેં થેલી દીધી એના હાથમાં સરકારી દીધી એટલે કે જે ભૂખા હતા તેની થેલીમાં નાખી અને ધીરે ધીરે લેખક પોતાની બેનની બાજુમાં રાખે છે કારણ કે તેને પાંચકા રમવાનો ખૂબ શોખ હતો. એને મારી સામે જોયું એ આંખો હું કદી નહીં ભૂલું એટલે કે લેખક શું કહે છે કે જે વિદાય વિદાય જે મારી સામે અમુને જોયો હતો સંસ્થાની પડ્યું કુટુંબ જાણે માંગલે કર્યું.
વસ્તુઓ ભેટ કરતો હતો. એમાંથી એની લગ્ન વખતે સોફાજી ચંદ્રીની ઘડીમાંથી પહેલી વસ્તુની થેલી નીકળી, એટલે કે જે વસ્તુની થેલીઓ તે નીકળી હતી. મેં ઉગાડીને જોયું તો અંદર પેલા પાંચ આરસના ટૂંકા ફૂટી ઉગાડીને ભર્યા હતા. જે વસ્તુની થેલી હતી અમુકની તેમાં શું આરસના ટૂંકા ભરેલા હતા, તે એટલે કે અમુકને ખૂબ જ શોખ હતો કે તે એની પાસે જ રાખ્યા હતા. એ ટૂંકા જોઈને મારા મિત્રો ન રહ્યા, એ જે અમૃતાની વસ્તુ હતું તે જોઈને એ ફરીથી રહેડાયું ના, ના તો બોલાય. બાની બા ટૂંકાને જોઈને મને જોઈને જોતા જોતા જોઈ ના શકે, એટલે વાત કરીને વાત કરી એટલે કે રૂવા મને બા સોમાં લઈને કરી પડ્યું, એટલે કે અમૃતાની વસ્તુ થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે. સોમનાથમાં અમારા ઘણીથી ગઈ આવતી નર્મદાને કરનાર અને માંડવાની વચ્ચે જ્યાં ઓ નદી વહે છે એ ઓ સંગમ કરાર મારી બોલી જઈ રહી હતી રહી છે. હાથમાં અમુના અસ્થિની થેલી, એટલે કે જે અમુને વસ્તુ હતી એ મારા હાથમાં હતી અને બોલીને બેસીને જતો હતો. મારા ખીચવામાં પાંચીકાની વસ્તુની થેલી પડી હતી, એટલે કે મારા નજીકમાં પાંચીકાની વસ્તુની થેલી પડી હતી અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. એટલે કે એ સ્મૃતિ કે મારા જે સ્મૃતિ અમુની જે સ્મૃતિ છે તે મારા અંદર જીવી પડી છે એવું જણાવે છે. અકસ્માત માછીએ કહ્યું, બાઈ આ ઓ સંગમ, મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી, જે થેલી હતી તે સુમૂકી દે છે, લેખક પાણીમાં મૂકી દે છે. જીવ ન ચાલે પણ પહેલી માછીકાર સાથેની વસ્તુને થેલી પાણીમાં મૂકી દીધી, એટલે કે એનો જીવ ચાલતો ન હતો. પાણીમાં મારી સામે ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ. થેન્ક યુ.